જે શરૂઆત આપણે પરિણામથી જ કરીએ તો ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થવાના છે, જેમાં ટેક મહિન્દ્રા, યુપીએલ જેવી અમુક કંપનીઓ છે, અદાની પોર્ટ, ચંબલ ફર્ટિલાઇઝર છે અને જે કે ટાયર છે, આ બધી કંપનીઓના પરિણામ આવશે. સાથે જ કંસાઈ નેરોલેક પેન્ટ્સ જે છે તેના પરિણામ આવવાના છે. કર્ણાટકા બેંક, ટાટા પાવર, વરુણ બેવરેજીસ અને વોલ્ટાસ જેવી કંપનીઓ છે જેના પરિણામ આવવાના છે. એટલે આ બધા સ્ટોક પર નજર રહેશે. સાથે જ વાત કરી લઈએ એક્સ ડેટની વાત કરીએ તો બોર્ડ બેઠકની વાત કરીએ તો ધાનુકા એગ્રીટેક લિમિટેડ બોર્ડ બેઠક કરવાનું છે. તેઓ ફાઇનાન્શિયલ રિઝલ્ટ સાથે બાયબેક અંગે ચર્ચા કરવા બોર્ડ બેઠક કરશે, એટલે ત્યાં ફોકસ રહેશે. એક્સડેટની વાત કરી લઈએ તો બિરલા સોફ્ટ એક્સડેટ કરવાનું છે. ઇન્ટર્મ ડિવિડન્ડ, વચગાળાના ડિવિડન્ડ માટે તેઓ તેની એક્સડેટ છે. સાથે જ હિન્દુસ્તાન યુનિલિવરના પણ વચગાળાના ડિવિડન્ડની એક્સડેટ છે. NSCL, નિપોન લાઈફ, AMC આ બધાના વચગાળાના ડિવિડન્ડની આપણને એક્સડેટ થતી દેખાશે, એટલે આ બધા પર નજર રહેશે. સાથે જ ગ્લોબલ ડેટા અને ભારતના ડેટા પર વાત કરીએ તો ભારતના ટ્રેડ બેલેન્સના ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા આવશે. સાથે જ US વાત કરી લઈએ, ઓક્ટોબર મેન્યુફેક્ચરિંગ PMI ડેટા આવવાના છે અને ત્યાંના જ સપ્ટેમ્બર કન્સ્ટ્રક્શન ડેટા પણ આવવાના છે. જાપાનના ઓક્ટોબર મેન્યુફેક્ચરિંગ PMI ડેટા આવવાના છે. એટલે આ બધા જે ગ્લોબલ ડેટા છે પ્લસ ઇન્ડિયન ડેટા છે આ બધા પર નજર રહેશે. અને છેલ્લી ઇવેન્ટની વાત કરી લઈએ તો મોરબીમાં જે દુર્ઘટના થઈ છે તેને જોવા માટે અને તેનું નિરીક્ષણ કરવા માટે PM મોદી બપોર પછી મોરબીના પ્રવાસે છે, એટલે આ બધી ઇવેન્ટ્સ પર નજર રહેશે.